ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો મિત્રો, આ મારા હાથમાં શું છે? પેન્સિલ અને આ ચોક, બરાબર છે? તો આ બે વસ્તુમાં કઈ વસ્તુ લાંબી છે? કઈ વસ્તુ લાંબી છે? પેન્સિલ લાંબી છે અને ચોક ટૂંકો છે, બરાબર ને? પેન્સિલ લાંબી છે અને આ ચોક ટૂંકો છે. તો મિત્રો, તમે બીજા ધોરણની અંદર લાંબી અને ટૂંકી વસ્તુ વિશે શીખી ગયા હશો, શીખી ગયા છો ને? તો આજે આપણે એવું જ એક પ્રકરણ જોવાના છે, પ્રકરણ 4, લાંબુ અને ટૂંકું. લાલી પોતાના પિતાની દુકાનમાં વસ્તુઓ વેચે છે. એક ખેડૂત દોડું લેવા આવે છે. લાલીના પોતાના પિતાની દુકાન છે અને લાલી ત્યાં વસ્તુઓ વેચે છે, ત્યારે કોણ દોડું લેવા આવે છે? એક ખેડૂત ત્યાં દોડું લેવા આવે છે. ખેડૂત કહે છે, મને તમે મને 7 હાર દોડું આપી શકશો? ત્યારે લાલી કહે છે કે હા, હું આપીશ. તમારું 7 હાર દોડું આ રહ્યું. તો લાલી આ રીતે ખેડૂતને દોડું માપીને આપે છે. પરંતુ ખેડૂત દોરડાનું માપ લે છે તો 6 હાથ જેટલું થાય છે. ત્યારે લાલી ખેડૂતને કહે છે, તમે એવું કરો કે તમારા 1 હાથ જેટલું દોરડું માપો અને મને આપો, જેથી હું તમને 7 ગણું દોરડું આપી શકું. આ લાલી ખેડૂતને કહે છે. તેથી ખેડૂત પોતાના હાથ વડે દોરડું માપે છે અને લાલી તેનાથી 7 ગણું દોરડું ખેડૂતને આપે છે. તો મિત્રો, આવું કેમ થયું હશે? કેમ થયું હશે આવું? કેમ કે ખેડૂતનો હાથ કેવો છે? મોટો છે અને લાલીનો હાથ નાનો છે. કારણ કે લાલી તમારા જેવી નાની છે અને ખેડૂત મોટી ઉંમરનો વ્યક્તિ છે, બરાબર ને? તે ખેડૂતનો હાથ મોટો છે અને લાલીનો હાથ નાનો છે, બરાબર? તો મિત્રો, તમે તમારો હાથ અને તમારી માતાનો હાથ, એટલે કે તમારી મમ્મીનો હાથ માપો અને શું તફાવત છે એ જુઓ. તો કોનો હાથ લાંબો હશે? તમારી મમ્મીનો. અને કોનો હાથ ટૂંકો હશે? તમારો, બરાબર ને? જેવી રીતે ખેડૂતનો હાથ લાંબો હતો અને લાલીનો હાથ ટૂંકો હતો, બરાબર ને? સમજી ગયા? તો જુઓ, આ મારા હાથમાં પેન્સિલ છે, બરાબર? આ પેન્સિલનું હું અંદાજિત માપન કરું છું. સાના વડે? મારા હાથની વેંત વડે. તો જુઓ, આ પેન્સિલનું માપન મારી હાથની 1 વેંત જેટલું છે. આ અંદાજિત માપન છે. અને જો તમે જો માપો આ પેન્સિલનું માપ તમારા હાથની વેંત વડે, તો વધશે કે ઘટશે? તમારી 1 વેંત ઉપર માપ આવશે, બરાબર ને? 1 વેંત થાય અને બીજું ઉપર માપ આવે. વેંત, આંગળી, હાથ, પગલા આ લંબાઈના અપ્રમાણિત એકમો છે. આ એકમોથી લંબાઈનું ચોક્કસ માપ જાણી શકાતું નથી. તો જુઓ, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 27 ઉપર કેટલાક પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નોના જવાબ આપણે અંદાજિત માપનના આધારે લખીશું. તો જુઓ, 1 નંબરનો પ્રશ્ન, ડામજી કેટલા પગલામાં, એટલે કે ડગલામાં રસ્તો ઓળંગશે? આ ડામજીએ રસ્તો ઓળંગવાનો છે, તો તમે અંદાજ લગાડો કે કેટલા પગલા ચાલે તો એનો રસ્તો ઓળંગાય. અંદાજ લગાડો, કેટલા પગલા ચાલશે? 8 પગલામાં ડામજી રસ્તો ઓળંગશે. કેટલા પગલામાં? 8 પગલામાં ડામજી રસ્તો ઓળંગશે. પ્રશ્ન, આ ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાશે? આ ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાશે? ટેબલ આપેલું છે, એના ઉપર આ 3 કપ આપેલા છે અને આપણે બીજા કપ ગોઠવવાના છે. તો બીજા કેટલા કપ ગોઠવાય? અંદાજ લગાડો, કેટલા કપ ગોઠવી શકાશે? 5 કપ ગોઠવી શકાય, એટલે કે 3 આપેલા છે અને બીજા 5 કપ ગોઠવીએ તો આ ટેબલની ધાર ઉપર કેટલા કપ ગોઠવી શકાય? 8 કપ ગોઠવી શકાય, બરાબર? હવે જુઓ 3જો પ્રશ્ન, ઝાડની ડાળીઓએ પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડે? આ ઝાડની ડાળીએ પહોંચવાનું છે, 2 માટલા ગોઠવેલા છે. બીજા કેટલા માટલા મૂકીએ તો ઉપર ઝાડની ડાળી સુધી પહોંચી જવાય?
બોલો ત્રણ માટલા ગોઠવીએ બીજા તો ઝાડની ડાળી સુધી પહોંચી શકાય, એટલે કે બે આપેલા છે બીજા ત્રણ મૂકીએ તો ઝાડની ડાળી સુધી પહોંચી શકાય, એટલે કે ઝાડની ડાળીએ પહોંચવા માટે પાંચ માટલા ગોઠવવા પડે, બરાબર ને? આગળ જુઓ ચોથો પ્રશ્ન, આ તાર પર કેટલા ખમીસ લટકાવી શકાશે? અહીં તાર આપેલો છે એના ઉપર એક ખમીસ લટકાવેલું છે, તો બીજા કેટલા ખમીસ લટકાવી શકાય? લગાડો અંદાજ. તમારો જવાબ એકદમ સાચો છે, બીજા ત્રણ ખમીસ તાર ઉપર લટકાવી શકાય, એટલે કે એક આપેલો છે ખમીસ લટકાવેલું છે અને બીજા ત્રણ ખમીસ લટકાવીએ એટલે તાર પર ચાર ખમીસ લટકાવી શકાય. કેટલા ખમીસ લટકાવી શકાય? ચાર ખમીસ લટકાવી શકાય. તો મિત્રો તમે આ રીતે વસ્તુનું અંદાજિત માપન કરી શકો છો. તો જુઓ નીચે વસ્તુઓના નામ આપ્યા છે, જે વસ્તુ લાંબી હોય ત્યાં ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરો અને ટૂંકી વસ્તુ હોય ત્યાં ચોરસ બોક્સમાં ખોટાની નિશાની કરો, એટલે કે અહીં વસ્તુના નામ આપેલા છે. જે વસ્તુ લાંબી હોય તે ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરવાની અને જે વસ્તુ ટૂંકી હોય ત્યાં ચોરસ બોક્સમાં ખોટાની નિશાની કરવાની, બરાબર? ચાલો એક નંબર, રબર પેન્સિલ, બે વસ્તુના નામ આપેલા છે રબર અને પેન્સિલ. આ બેમાંથી કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ટૂંકી છે? પેન્સિલ લાંબી છે, સાની નિશાની કરશું ખરાની, અને રબર પેન્સિલ કરતા કેવું છે? ટૂંકું, એટલે સાની નિશાની કરશું ખોટાની, બરાબર ને? ખોટાની નિશાની કરીશું. આગળ જુઓ બે નંબર, બસ કાર, તમારો જવાબ એકદમ સાચો છે, બસ લાંબી છે અને કાર ટૂંકી છે, બસમાં ખરાની નિશાની કરશું અને કારમાં ખોટાની નિશાની કરશું, બરાબર? આગળ જુઓ ત્રણ નંબર, ચમચી અને વેલણ, આ બેમાંથી કઈ વસ્તુ લાંબી છે? વેલણ, તો સાની નિશાની કરશું વેલણમાં, આપણે બોક્સમાં ખરાની નિશાની કરશું અને ચમચી કેવી છે વેલણ કરતા? ટૂંકી વસ્તુ છે, બરાબર ને? ચમચી, તો આપણે અહીંયા શું કરશું? ખોટાની નિશાની કરશું ચમચી. હવે જુઓ ચાર નંબર, શર્ટ અને પેન્ટ, કઈ વસ્તુ લાંબી છે? શર્ટ કે પેન્ટ? પેન્ટ લાંબો છે અને શર્ટ કેવો છે? ટૂંકો છે. પેન્ટમાં આપણે ખરાની નિશાની કરી, કેમ કે પેન્ટ લાંબો છે અને શર્ટ કેવું છે? ટૂંકું છે, એટલે સાની નિશાની કરશું ખોટાની નિશાની કરશું. સમજાઈ ગયું? આગળ જુઓ પાંચ નંબર, બ્રશ અને સાબુ, કઈ વસ્તુ લાંબી છે? બ્રશ લાંબુ છે કે સાબુ લાંબુ છે? બ્રશ લાંબુ છે, સાની નિશાની કરશું ખરાની નિશાની, અને સાબુ કેવો છે બ્રશ કરતા? ટૂંકો, એટલે સાની નિશાની કરશું સાબુમાં ખોટાની નિશાની કરશું. સમજ પડી ગઈ કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ટૂંકી છે? સમજાઈ ગયું? ચાલો તો મિત્રો કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.